નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી એમાં આજે આપણે પાઠ 12 હાઈસ્કૂલમાં આપણે સમજીશું એમના લેખક છે ગાંધીજી અને પાઠનો પ્રકાર છે આત્મકથા ખંડ. આજે આપણે બે પેજ સમજીશું. તો પહેલા આપણે ગાંધીજીનો થોડો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે એને લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપણ કરી છે. તો આ પાઠમાં હાઈસ્કૂલ પાઠની અંદર ગાંધીજીની આત્મકથા જે છે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલી છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં આપણને સરળ અને સચોટ ભાષામાં આલેખાયેલા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતા અભ્યાસમાં એને કેવી કેવી તકલીફો પડે અને તેમની સહમાળ જે પ્રકૃતિ છે એનો જે સ્વભાવ છે અને તેમજ જે સેવા પરાયણ સ્વભાવનું એમનું સરસ મજાનું આ પાઠમાં આપણને નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે આ પાઠમાં આપણને રજૂ કર્યા છે. તો આપણે હવે આપણે પાઠને સમજીએ કે હાઈસ્કૂલમાં જ્યારે ગાંધીજી હતા ત્યારે એના જીવનમાં શું બનેલું હતું એની આપણને આ પાઠમાં વર્ણન કર્યું છે. તો વિવાહ થયા ત્યારે ગાંધીજી છે એ હાઈસ્કૂલમાં ભણતા હતા. એ આગળ ગાંધીજી છે એક આત્મકથામાં આગળ લખી ગયા. તે સમયે ગાંધીજીને એ 3 ભાઈઓ હતા જ્યારે એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે. એમાંથી જે જયેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ છે એ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે ગાંધીજીના પણ જે વિવાહ એટલે કે લગ્ન થયા તે ગાંધીજીથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બંને એટલે કે જે બે ભાઈઓ હતા એ ભાઈઓમાંથી 1 વર્ષ એમનું નકામું ગયું. મારા ભાઈને તો સારું તો એથી એ વિશેષ પરિણામ આવ્યું. ગાંધીજીના જે મોટા ભાઈ હતું એનું તો આખું વિષમ એટલે કે જુદું જ પરિણામ આવ્યું. શું પરિણામ આવ્યું? તો કે વિવાહ એટલે કે લગ્ન પછી તેઓ નિશાળમાં જઈ જ શક્યા નહીં. આવો અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા એ જુવાનોનું આવતું હશે એવું ગાંધીજીને ત્યારે લાગતું અને વિદ્યા અભ્યાસ ભણવાનું અને આ લગ્ન વિવાહ એવું એકી સાથે હોય એવી જે વસ્તુ એ આપણા હિન્દુસ્તાનમાં જ શક્ય બને એવું ગાંધીજીને લાગતું હતું. ગાંધીજીનો અભ્યાસ તો ચાલુ જ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ન ગણાત. ગાંધીજી છે એ હાઈસ્કૂલમાં ઠોઠ નિશાળ એટલે કે તે ભણવામાં નબળા ન હતા. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવવી જ હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. જે રિપોર્ટ મોકલવામાં હોય 6 મહિને અને વર્ષે એ રિપોર્ટ પણ એના વર્તન વિશે અને ભણવામાં કેવા છે એ એના વાલીઓને એના પેરેન્ટ્સને માતા પિતાને મોકલવામાં આવતા. એમાં કોઈ દિવસ ગાંધીજીનું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ક્યારેય ટીકા થતી નહીં. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની ગાંધીજીને શિષ્યવૃત્તિ પણ મળતી કે જે હોશિયાર વિદ્યાર્થીઓને ભણતર પેટે એ તેમને સહાય મળતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવ વધારે ભાગ લીધો એટલે કે એના નસીબને થોડો વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા જ વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય એટલે કે જે જૂનાગઢ જિલ્લા બાજુના જે લોકો હોય એ લોકોને આ જે શિષ્યવૃત્તિ હતી એ વધારે મળતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે સમયે સોરઠ પ્રાંતના જે વિદ્યાર્થીઓ હોય એ કેટલા વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓને ત્યારે આ શિષ્યવૃત્તિ મળતી. મારું પોતાનું સ્મરણ એટલે કે એને ગાંધીજીને યાદ છે ત્યાં સુધીમાં ગાંધીજીને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું.
ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને એ આશ્ચર્ય થતું, ગાંધીજીને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ જીવન હતી. હોશિયારી વિશે વખાણ થાય કે ઈનામ મળે એમાં એને ગાંધીજીને બહુ નવાઈ લાગતી, પણ એના વર્તન વિશે એને ખૂબ જ કાળજી રાખતા. કોડ આવે તો તેને રડવું જ, એટલે કે જો વર્તનમાં કંઈ ફરિયાદ આવે તો ગાંધીજીને ખૂબ જ રડવું આવતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા તો શિક્ષકને એવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. ગાંધીજીને પોતાના જે વર્તન વિશે એ ખૂબ જ કાળજી રાખતા હતા, કારણ કે એને જો શિક્ષકોએ એને ખીજાવવું પડે અથવા તો એના વર્તન વિશે કંઈ પણ કહેવું પડે તો એ ગાંધીજીને ગમતું ને એને ખૂબ જ રડવું આવતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું અને શિક્ષકોએ એને માર્યું એનું એને દુઃખ ન હતું, પણ દુઃખ શેનું હતું કે હું દંડને પાત્ર, એટલે કે એની શિક્ષા થઈ એનું એને મહા દુઃખ હતું. એ ગાંધીજી એ સમયે ખૂબ જ રડ્યા. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણમાં એને બનેલો હતો. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબાજી એદલનજી ગીમી હેડમાસ્ટર હતા, જે પ્રિન્સિપાલ હતા. તે વિદ્યાર્થીના ખૂબ જ પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા અને વિદ્યાર્થી પાસેથી પદ્ધતિસર કામ પણ આપે અને કામ પણ વિદ્યાર્થી પાસેથી એવી રીતે લેતા, તથા શિક્ષક પણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ગાંધીજીને છે એ રમત પ્રત્યે થોડુંક અણગમો હતો, એને કસરત અને જે રમત હોય એ એને થોડું વધારે ગમતું નહીં, પણ શિક્ષકોએ છે ત્યાં કસરત અને ક્રિકેટ છે એને ફરજિયાત કર્યા હતા. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં એ ગયા જ ન હતા. ન જવામાં મારી સમાન પ્રકૃતિ પણ એક કારણ હતું. જે સ્કૂલમાં જે કસરત કરાવવામાં આવે, ક્રિકેટ રમાડવામાં આવે, ફૂટબોલ રમવાનું હોય, એમાં ન જવાનું એક મુખ્ય કારણ શું હતું? ગાંધીજીની શરમાળ પ્રકૃતિ હતી. એ ગાંધીજી છે એ સ્વભાવે ખૂબ જ શરમાળ હતા. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ગાંધીજી જ્યારે મોટા થાય છે ત્યારે એને અફસોસ થાય છે કે જે રમત પ્રત્યે એને અણગમો હતો અને જે શરમાળ પ્રકૃતિ હતી એ એની એક મોટી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર અને તે સમયે ગાંધીજી એવું ધરાવતા હતા. પાછળથી એ સમજ્યા કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં પણ હોવું જોઈએ. ગાંધીજી જ્યારે મોટા થયા ત્યારે એને એવું સમજાયું કે શારીરિક કસરત ની સાથે માનસિકતા જેવું સ્થાન એ આ વિદ્યા અભ્યાસને સાથે સંકળાયેલું છે. એ જ્યારે મોટા થયા ત્યારે એને આ વસ્તુનો ખ્યાલ આવ્યો. છતાં કસરતમાં ન જવાથી ગાંધીજીને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું એક કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા હરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. તેથી જે હાઈસ્કૂલમાં ઉપલા ધોરણ હતું એ જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટે લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. અણગમાનું બીજું એક કારણ શું હતું? તો કે પિતાજીની જે રમત પ્રત્યેની અણગમો હતો એનું એક બીજું એક કારણ શું હતું કે પિતાજીની સેવા કરવાની એમની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય એટલે કે સ્કૂલ જ્યારે છૂટે ત્યારે તરત જ ઘેર પહોંચી અને ગાંધીજી છે એમની પિતાજીની સેવામાં લાગી જતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં થોડુંક એમને તકલીફ પડવા માંડી, વિઘ્ન પડવા માંડી. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી એણે વિનંતી કરી કે પિતાજીની તમે જે આ રમત ફરજિયાત કરી છે તો એના પિતાજીની એનાથી સેવા નથી થઈ શકતી, એટલે એમાં પણ થોડીક એને માફી મળવી જોઈએ એવી વિનંતી એણે શિક્ષકને કરી. પણ ગીમી સાહેબ માફી આપે એવા ન હતા. એક શનિવારે નિશાળ સવારની હોય અને શનિવારે સ્કૂલ છે એ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે એટલે ગાંધીજીની પાસે ઘડિયાળ પણ હતી નહીં. આકાશમાં વાદળા હતા અને તે વખતેની કંઈ ખબર ન હતી. વાદળામાંથી
એ ગાંધીજી છે ત્રે ગયા, એને ઘડિયાળ ન હતી, એટલે જે સૂરજ હોય એના તડકા ઉપરથી કેટલો સમય થયો છે એ અનુમાન કરી અને શાળાએ જતા. અને કસરતમાં પહોંચવું, ત્યાં તો બધા જતા રહ્યા હતા, કસરતમાં પણ એને પહોંચવાનું ફરજિયાત હતું, તો ત્યાં તો એ બધા જે હતા સ્કૂલમાં એ બધા જતા રહ્યા હતા. બીજે જ દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી, કારણ કે ગાંધીજી ત્યાં તે દિવસે મોડા પડ્યા હતા અને કેટલા કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એ ગીમી સાહેબે એમની હાજરી એને ચેક કરી, તો ગાંધીજી છે એ ગેરહાજર રહ્યા હતા. અને ગાંધીજીને કારણ પૂછવામાં આવ્યું કે તમે શેના માટે ગેરહાજર રહ્યા છો, તો ત્યારે એમણે શું જવાબ આપ્યો, કારણ શું બતાવ્યું, કે તેમણે કહ્યું સાચું ન માન્યું કે મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી, એનો એ દંડ એને થયો, એક આનો કે બે આના કેટલો થયો એને ચોક્કસ ગાંધીજીને યાદ નથી, પણ ત્યારે એને ગેરહાજર રહેવાના એની એને સજા હતી. હું ખોટો ઠર્યો, મને અતિશય દુઃખ થયું, હું ખોટો નથી, એ કેમ સિદ્ધ કરું, કશો ઉપાય ન રહ્યો, મનમાંને મનમાં સંશમી રહ્યો. મનમાંને મનમાં એ સંશમી રહ્યા, શું કહે, કારણ કે એમની પાસે એને સ્કૂલે નહોતું જવું એવું નહોતું, પણ એમની પાસે ઘડિયાળ ન હતી એટલે એને સમય શું થયો છે એ એને ખબર હતી નહીં. સાચું બોલનાર ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત એટલે કે આવી ભૂલ છે એ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ એટલે કે થોડું થોડું એને યાદ હતું કે છેવટે હું એક દંડ માફ કરાવી, પણ એ જે એને એક આનો જે એને જે શિક્ષા હતી એ પણ એ ગાંધીજી છે એ શિક્ષક પાસે માફ કરાવી શક્યા હતા. તો આવી રીતે હવે જે આગળનો જે આપણે પાઠ છે એ નેક્સ્ટ ટાઈમ આપણે સમજીશું. અહીંયા સુધીનું જે ગાંધીજી હાઈસ્કૂલમાં હતા ત્યારે એમને સેવા કસરત પ્રત્યેના અણગમાન જે હતો એ બે કારણ આપણે સમજ્યા. હવે પછીનું છે એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાઠને સમજીશું. તો ત્યાં સુધીમાં આવતા અગ્રાજ્ય શબ્દ હોય એની તમે નોંધ કરી રાખજો જેથી તમને પાઠ સમજવામાં થોડી સરળતા રહે.